દ્વારકાના શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો છે. આગે મળતી માહિતી અનુસાર દ્વારકાના શિવરાજપુર બીચ પર યાત્રિક પેરાગ્લાઇડિંગ કરી રહ્યો હતો તો તે દરમિયાન યાત્રિક નીચે પટકાયો, જેને લીધે તેને સામાન્ય ઇજાઓ પહોંચી છે. તો દ્વારકાના બીચ પર પેરાગ્લાઇડિંગ અને સ્કૂબા જેવી એક્ટિવિટી ચાલતી હોય છે, જેમાં યાત્રિક પૈસા આપીને મજા માણવા માટે ઉતરતા હોય છે. પણ આ ઘટના બાદ કદાચ જ કોઈ યાત્રિક પોતાના જીવને જોખમમાં મૂકવાનું વિચારશે. દરમિયાન જ્યારે યાત્રિક સાથે બનાવ બન્યો ત્યારે અન્ય પર્યટકો બોટ રાઇડ અને પેરેગ્લાઇડિંગની મજા માણતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, કેટલા યાત્રિકો સ્કૂબાનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે દ્વારકામાં એવા ઘણા લોકો છે જે બીચ પર પેરાગ્લાઇડિંગ, સ્કૂબા ડાઇવિંગ અને બોટ રાઇડિંગ વગેરે જેવી એક્ટિવિટી મંજૂરી વિના કરે છે. સુરક્ષા વ્યવસ્થા વિના જ બોટ રાઇડ્સ, પેરાગ્લાઇડિંગ અને સ્કૂબા ડાઇવિંગ ચલાવાઈ રહ્યું છે. મુસાફરોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવ બનતા રહે છે, જેને કારણે પર્યટકોના જીવનું જોખમ વધે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.